कॉमर्स अकाउंट चैप्टर एक दाखला नंबर 11 पेज नंबर 33 दाखला की शुरुआत करिए। ईशा सरस्वती अने लक्ष्मी शुरुआत की मूड़ी प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारों ए लीटी चंडलाइन करो। नफा नुकसान प्रमाण और मूड़ी प्रमाण बने अलग अलग हो अपने पहला मैं समझाया था मूड़ी प्रमाण में मूड़ी वेचाय नफा नुकसान प्रमाण में नफो वेचाय। हवे अहीं गाड़ी तमने नफो क्या प्रमाण में वेचवानो कीधो छे सूचना आपी छे मूड़ी प्रमाण में। तो ईशा सरस्वती और लक्ष्मी शुरुआत की मूड़ी प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारों छे एने नीचे अंडरलाइन करो। तारीख 1/4/16 रोज तेमना स्थिर मूड़ी खाता बाकी अनुक्रमे 40,000 और 20,000 छे। स्थिर मूड़ी खाता की बाकी एटले के भागीदारों स्थिर मूड़ी खाता पद्धति हिस्साबो राखे छे। स्थिर मूड़ी खाता पद्धति हो तो भागीदार मूड़ी खाता ने भागीदार चालू खाता बंने बनावाना अने जो कि खबर केवी रीते पड़े आ दाखला में चालू खाता बनावा के नहीं बनावा तो एक तो शब्द आप्यो छे स्थिर मूड़ी खाता पद्धति। बीजू भागीदारों चालू खाता ने बाकी आपी हो तो तमारे चालू खाता बनावाना नहीं तो नहीं बनावाना अथवा तो सूचना आपी हो तो चालू खाता बनावाना। हवे स्थिर मूड़ी खाता पद्धति मुजब तेमनी मूड़ी 40,000 और 20,000 छे। मूड़ी हमेशा भागीदारना मूड़ी खाता की जमा बाजू आवे अने जो भागीदारना मूड़ी खाता और चालू खाता बन्ने बनावता होय तो मूड़ी खाता में मात्र बे विगत आवशे एक तो शुरुआतनी मूड़ी अने मूड़ी में वधारो आ बन्ने विगत आवे पछी आ खातु पेक करी देवानुं। शुरुआतनी मूड़ी लखीशु बाकी आगळ लाव्या एने कहेवाय शुरुआतनी मूड़ी। ईशा सरस्वती अने लक्ष्मी त्रणेयनी मूड़ी छे 40,000 अने 20,000। એના પછી તે તારીખે તેમના ચાલુ ખાતાની બાકી નીચે પ્રમાણે આપી છે। પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ક્વેશ્ચન મૂડી ખાતાની કઈ બાકી હોય તો હંમેશા જમા બાકી હોય અને ચાલુ ખાતાની કઈ બાકી હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય। ઈશા એના 5,000 જમા એટલે કે જમા બાજુ જમા બાકી જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા ઈશાના ખાનામાં 5,000। એના પછી સરસ્વતી 4,000 જમા એટલે સરસ્વતીની પણ 4,000 જમા બાકી ચાલુ ખાતાની અને લક્ષ્મીની ચાલુ ખાતાની બાકી ઉધાર આપી છે તો ઉધાર બાજુ લખીશું 3,000 લક્ષ્મીના ખાનામાં બાકી આગળ લાવ્યા 3,000। એના પછી ભાગીદારના વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 20,000 છે। કુલ ઉપાડ અંડરલાઈન કરો કુલ ઉપાડ એટલે ત્રણેય ભાગીદારનો ભેગો ઉપાડ આપેલો છે 20,000 હવે એને અનુક્રમે 2:1:2 ના પ્રમાણમાં છે એટલે કે ઉપાડ 20,000 છે જેને 2:1:2 ના પ્રમાણમાં વેચી દેવાનું। હવે ઉપાડ ક્યાં આવે મૂડી ખાતામાં આવે કે ચાલુ ખાતામાં આવે તો મેં પહેલા જ કહ્યું મૂડી ખાતામાં બે જ વિગત આવશે શરૂઆતની મૂડી અને મૂડીમાં વધારો બાકીની બધી વિગતો ચાલુ ખાતામાં આવશે। ઉપાડીની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ આવશે પરંતુ ક્યાં ચાલુ ખાતામાં અહીં લખીશું આપણે ઉપાડ। હવે ટોટલ ઉપાડ 20,000 રૂપિયા આપેલો છે જેને તમે કેલ્સીમાં કરશો કયા પ્રમાણમાં વેચશો 2:1:2 ના પ્રમાણમાં તો 8,000 4,000 અને 8,000 આવશે। એના પછી ઈશાએ તારીખ 30/6/16 રોજ 3,000 અને 1/10/16 રોજ 2,000 પેઢીને લોન પેટે આપ્યા। આ લીટીની ઉપર એક લીટી કરી દો મેં તમને પહેલા પણ એકવાર કહ્યું હતું કે લોન અને લોનનું વ્યાજ બંને નફા નુકસાન ફાળવણી ખાતામાં કે મૂડી ખાતે ચાલુ ખાતામાં આવતું નથી। ભાગીદારની લોન એ આવશે મૂડી દેવા બાજુ અને મૂડી પર વ્યાજ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
એટલે કે આ બંને વિગત અહીંયા આવશે નહીં. તો આપણે આની નીચે આની ઉપર એક લીટી કરી દો, લોનની કોઈ એન્ટ્રી આપણે કરીશું નહીં. હવે તારીખ 30/11/16 રોજ વધારાની મૂડી પેટે 12,000 લાવ્યા હતા. કોણ? લક્ષ્મી. લક્ષ્મી વધારાની મૂડી 12,000 રૂપિયા લાવ્યા હતા 30/11/16 રોજ. હવે આપણે આમ જ કરતા હતા કે ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. પરંતુ અહીંયા ઘડી આપણે 12મા ધોરણમાં ભાગીદારી પેઢી ભણી રહ્યા છીએ, તો ભાગીદાર ધંધામાં ભાગીદારી પેઢીમાં મૂડી લાવે તો આપણે આમનો શું કરતા કરીશું? રોકડ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે આની ખતમણી કરવાની. રોકડ ખાતાની ઉધાર બાજુ, સામેની વિગત ભાગીદારના મૂડી ખાતે. હવે અહીં આપણે રોકડ ખાતું બનાવતા નથી. બીજું, તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે અહીંયા આગળ કોણ મૂડી લાવ્યું? તો કે લક્ષ્મી મૂડી લાવ્યું. તો લક્ષ્મીના મૂડી ખાતાની જમા બાજુ સામેની વિગત શું આવશે? રોકડ ખાતે. ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે. લક્ષ્મીના ખાનામાં લક્ષ્મી કેટલા મૂડી તરીકે લાવ્યા? તો કે 12,000. એના પછી જુઓ, મૂડી ખાતામાં બે વિગત આવી ગઈ, એટલે કે મૂડી ખાતામાં બે વિગત જે આપણે લખવાની હતી એ આવી ગઈ છે. તો મૂડી ખાતા આપણે પેક કરીશું. કેમ પહેલાં પેક કરી દઈશું? આપણને ખોટા વિચારો આવે નહીં કે ઉપાડનું વ્યાજ આવતું હશે, મૂડીનું વ્યાજ આવતું હશે, ઉપાડ આવતો હશે. આવા બધા ખોટા વિચારો આવે નહીં, એટલે આપણે આ ખાતું એડવાન્સમાં પેક કરી દેવાનું. બે વિગત આવી ગઈ માટે 40,000 અને 32,000. બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી. અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા આખરની મૂડી. હવે બધી વિગતો આવશે ભાગીદારના ચાલુ ખાતામાં. બે વિગતો ખાલી મૂડી ખાતામાં આવે, શરૂઆતની મૂડી અને મૂડીમાં કાયમી ધોરણે થતું વધારો. એ બંને વિગતો આવી ગઈ છે. લખીશું બાકી આગળ લઈ ગયા. આને કહેવાય આખરની મૂડી. આખરની મૂડી ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. ચલો એના પછી આગળ વાંચીએ. કરાર પત્ર અનુસાર મૂડી પર 10% વ્યાજ ગણ. મૂડી પર વ્યાજ આવે મૂડીની નીચે. પરંતુ અહીં તો આ ખાતું પેક થઈ ગયું ને, તો આપણે મૂડીની નીચે પણ ક્યાં? ચાલુ ખાતામાં. ચાલુ ખાતામાં જમા બાજુ લખીશું મૂડીનું વ્યાજ. મૂડીનું વ્યાજ આવશે 10%. 40,000 ના 10% 4,000. સરસ્વતીમાં પણ 4,000. હવે લક્ષ્મી, લક્ષ્મીનો મૂડી પર વ્યાજ આપણે ગણવું પડશે. કારણ કે લક્ષ્મીની શરૂઆતની મૂડી 20,000 હતી અને એના પછી વધારાની મૂડી તરીકે 12,000 લાવે. તો આપણે લક્ષ્મીનો મૂડી પર વ્યાજની ગણતરી કરીશું. લખીશું લક્ષ્મીના મૂડી પર વ્યાજ. સૌ પ્રથમ 20,000 ના 10% એટલે કે 2,000. એના પછી વધારાની મૂડી તરીકે 12,000 લાવ્યા. 12,000 ના 10%. હવે જુઓ, 12,000 કઈ તારીખે લાવ્યા? લક્ષ્મી 30/11/16 રોજ વધારાની મૂડી પેટે 12,000 લાવી હતી. 30/11/16 અગિયારમા મહિનાની છેલ્લી તારીખ, એટલે 11મા મહિનાનું વ્યાજ ગણાશે નહીં. 12, 1, 2 અને 3 ચાર મહિનાનું વ્યાજ ગણાય. તો ગુણ્યા 4/12. કેલ્સીમાં કરશો 12,000 × 10% × 4/12. તો મૂડી પર વ્યાજ આવશે 400 રૂપિયા. એટલે ટોટલ લક્ષ્મીની મૂડીનું વ્યાજ 2,400 રૂપિયા થશે.
મૂડીનું વ્યાજ મૂડીની નીચે તેની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ બાજુમાં 2% ઈશા સરસ્વતી અને લક્ષ્મી 4,000, 4,000 અને 2,400 10,400 એના પછી કરારપત્રની બીજી જોગવાઈ ઉપાડ પર અનુક્રમે 800, 500 અને 700 વ્યાજ વસૂલ કરવાનું ઉપાડ પર વ્યાજ રેડીમેડ આપી દીધેલું છે ગણતરી કરીને આપી દીધું છે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની નથી તો લખી દઈશું ઉપાડ પર વ્યાજ ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ 800, 500 અને 700 ઉપાડના વ્યાજની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ઉપાડનું વ્યાજ બાજુમાં 2% ઈશા સરસ્વતી અને લક્ષ્મી 800, 500, 700 ટોટલ આવશે 2,000 એના પછી ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 8% વ્યાજ ગણો ચાલુ ખાતાની બાકી જે બાજુ આપી હોય એની નીચે એનું વ્યાજ ગણાય જો લક્ષ્મીની ઉધાર બાકી આપી છે તો ઉધાર બાજુ એનું વ્યાજ ગણીશું લખીશું ચાલુ ખાતાનું વ્યાજ લક્ષ્મીના ચાલુ ખાતાનું વ્યાજ ઉધાર બાજુ 240 આની ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ ચાલુ ખાતાનું વ્યાજ લક્ષ્મીનું 240 હવે બીજું ચાલુ ખાતાનું વ્યાજ ઈશા અને સરસ્વતી ઈશા અને સરસ્વતીની જમા બાકી છે તો જમા બાકીનું વ્યાજ જમા બાજુ આવશે ચાલુ ખાતાનું વ્યાજ 5,000 અને 4,000, 400 અને 320 એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ઈશાનું 400 અને આનું 320 હવે આવી રીતે કેમ લખ્યું કારણ કે બે ભાગીદારના ચાલુ ખાતાનું વ્યાજ છે તો આપણે આવી રીતે લખીશું બંનેનો સરવાળો થશે 12 કોલમમાં 720 એના પછી પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને 1/11/16 થી દર મહિને 800 પગાર આપવાનો છે સૌ પ્રથમ પગાર ભાગીદારી પેઢી માટે તેનો ખર્ચ કહેવાય તો ઉધાર બાજુ આવશે અને આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ તો વાર્ષિક પગાર લખીશું હવે જો અહીં તારીખ આપી છે 1/11/16 અગિયારમા મહિનાની પહેલી તારીખ આપી છે તો 11મો મહિનો આપણે ધ્યાનમાં લઈશું 11, 12, 1, 2 અને 3 5 મહિનાનો ઈશાનો પગાર ગણાશે પગાર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આ ઈશાનો પગાર 5 મહિનાનો ગણીશું 800 × 5 માસ 4,000 રૂપિયા ગુણાકાર કરીશું તો તેની ક્રોસ એન્ટ્રી આવશે ચાલુ ખાતાની જમા બાજુ પગાર 4,000 એના પછી વહેંચણી પાત્ર નફાના 3,500 મકાન ભંડોળ ખાતે લઈ જવાના હોય નફામાંથી વિકાસ ફંડ ખાતે લઈ જવાના હોય સામાન્ય અનામત ખાતે લઈ જવાના હોય તો તેની એક જ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતા કે મૂડી ખાતાની ક્રોસ એન્ટ્રી આવશે નહીં કારણ કે મકાન ફંડ છે સામાન્ય અનામત છે એ બધાની બીજી એન્ટ્રી આવશે પાટા સરવૈયામાં મૂડી દેવા બાજુ આની આગળના દાખલામાં સામાન્ય અનામત ખાતે લઈ જવાનું હતું એ વખતે સમજાયું હતું કે સામાન્ય અનામત હોય મકાન ફંડ હોય વિકાસ ફંડ હોય તે બધા ખાતે લઈ જવાના હોય તો એની એક એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કરવાની અહીંયા ગાડી એની ક્રોસ એન્ટ્રી ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં આવતી નથી એની બીજી એન્ટ્રી આવે છે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે આપણે અત્યારે પાક્કું સરવૈયું બનાવતા નથી તો અત્યારે એની એક જ એન્ટ્રી આવશે એના પછી 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પહેલાનો
અને ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો 20,880 થયો. જો ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો, હવે લોન અને લોનનું વ્યાજ ક્યાં આવે? તો લોન આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને લોનનું વ્યાજ આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે આના પહેલાં જે ખાતું બનાવીએ એ, અહીંયા આગળ આપણે નફા નુકસાન ખાતું બનાવતા નથી, તો લોન પર વ્યાજ આમાં આવશે નહીં. પરંતુ નફો જે હશે એ લોન પર વ્યાજ ગણ્યા પછીનો જ હશે. તો લખવાનું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા, નફા નુકસાન ત્રણે ખાતાની જમા બાજુ આવે. કાં તો તમે એવું પણ લખી શકો નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખો નફો 20,880. ઉપરની માહિતી પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો. હવે મૂડી ખાતા તો આપણા પેક થઈ ગયા, ચાલુ ખાતા તૈયાર કરવાના અને ફાળવણી ખાતું. ફાળવણી ખાતામાં પહેલા નફો શોધીશું. જમા બાજુનો સરવાળો 23,120 બંને બાજુ લખી દીધો, એમાંથી ઉધાર બાજુનો તમે સરવાળો બાદ કરશો તો તમને વહેંચણી પાત્ર નફો મળશે 4,500 રૂપિયા. વહેંચણી પાત્ર નફો, હવે વહેંચણી પાત્ર નફો ભાગીદારના ચાલુ ખાતામાં લઈ જવાનો. કેમ ચાલુ ખાતે? કારણ કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, ભાગીદારના મૂડી ખાતા પણ બનાવ્યા છે, ચાલુ ખાતા પણ બનાવ્યા છે. તો મૂડી ખાતામાં માત્ર બે જ વિગત આવે, બીજી કોઈ વિગત આવતી નથી. તો આ જે નફો છે ભાગીદારના ચાલુ ખાતામાં જમા બાજુ ક્રોસ એન્ટ્રી એની આપવાની. હવે નફો કયા પ્રમાણમાં વેચવાનો? તો નફા નુકસાનના પ્રમાણમાં. પરંતુ આ દાખલામાં સૂચના આપી છે કે નફો એ મૂડીના પ્રમાણમાં વેચવો. હવે ભાગીદારની શરૂઆતની મૂડી 40,000, 40,000 અને 20,000. તો તેનું નાનું પ્રમાણ તમે કરશો તો 4×4×2, એનું પણ નાનું પ્રમાણ થશે. 2 વડે ભાગ ચાલશે, 2×2×2 અને 2×1=2. તો નફો જે છે 2×2×1 પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવાનો. ઈશા સરસ્વતી અને લક્ષ્મી 4,500 ને તમે 2×2×1 વડે વહેંચશો તો 1,800, 1,800 અને 900 આવશે. હવે આની ક્રોસ એન્ટ્રી હશે ચાલુ ખાતામાં જમા બાજુ વહેંચણી પાત્ર નફો 1,800, 1,800 અને 900. હવે ચાલુ ખાતા પેક કરીશું. ઈશા અને સરસ્વતી બંનેની જમા બાકી આવે છે, કારણ કે જમા બાજુનો સરવાળો વધુ છે, એમાંથી ઉધાર બાજુ બાદ કરી એટલે 6,400 અને 5,620 ઈશા અને સરસ્વતીની જમા બાકી કહેવાય. અને લક્ષ્મીની ઉધાર બાકી આવશે, એટલે કે જે બાજુ ઘટે છે રકમ એ જમા બાજુ. ઉધાર બાજુનો સરવાળો વધુ છે, તેમાંથી જમા બાજુ લક્ષ્મીનો બાદ કર્યો એટલે લક્ષ્મીની છેલ્લી બાકી આગળ લઈ ગયા હશે 8,640. હવે કઈ બાકી કહેવાય, કેવી રીતે ખબર પડે? તો જે બાજુનો સરવાળો વધુ હોય એ બાકી કહેવાય. જો ઈશા અને સરસ્વતી બંનેની જમા બાકી આવે છે, કેમ? કારણ કે એનો જમા બાજુનો સરવાળો વધુ છે અને ઘટતી રકમ ઉધાર બાજુ આવે, એટલે જમા બાકી હોય તો એ જમા બાકી ઉધાર બાજુ લખાય, કારણ કે ઘટતી રકમ આપણે ઉધાર બાજુ લખી માટે. અને લક્ષ્મીની ઉધાર બાકી કહેવાય, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે, ઘટતી રકમ જમા બાજુ આવે છે. તો લક્ષ્મીની ઉધાર બાકી કહેવાય, ઉધાર બાજુનો સરવાળો વધુ છે, ઘટતી રકમ આપણે લક્ષ્મીની જમા બાજુ લખી.